ગઈકાલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રાહુલ ગાંધીને ચાલુ રાખવાનો સર્વસંમત ઠરાવ થયો હતો. ભરૂચ લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસની કારમી હાર બાદ ભેગા થયેલા જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ કહેવાય છે કે કારોબારી બેઠકમાં ડાઈ ડાઈ વાતો કરીને અને કારમી હારની સમીક્ષા કરવાના બદલે નવેસરથી બેઠા થવાની વાત ઉપર જોર આપીને બેઠક પૂરી કરી હતી. જો કે તેઓ તો ભરૂચની બેઠક અંગે નહીં, પરંતુ રાહુલ ગાંધી રાષ્ટ્રીય અધ્યક્ષ પદે ચાલુ રહે તે માટે ઠરાવ કરવા ભેગા થયા હતા. જિલ્લા સમિતિએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને એક પત્ર પાઠવી નીડર નેતા રાહુલ ગાંધી અધ્યક્ષ પદે ચાલુ રહે તેવી વાતનું સમર્થન જાહેર કર્યું હતું. આ ઠરાવમાં જણાવાયું છે તેમ તમામ કાર્યકરોનો એક જ અવાજ કે આપણા સર્વેના યુવા નેતા અને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી અધ્યક્ષ તરીકે યથાવત રહે અને કોંગ્રેસ પાર્ટીનું સુકાન સંભાળી રાખે તેવી સ્પષ્ટ વાત જણાવાઈ હતી. આ કારોબારી બેઠકમાં ઘણા અગ્રણીઓએ માઇક પકડ્યું હતું, પરંતુ કોઈએ કેમ કોંગ્રેસ 2014માં 4 લાખ પરથી 2019માં 3 લાખ ઉપર આવી ગઈ તેવા મુદ્દાને છંછેડ્યો સુદ્ધા ન હતો. જો એકાદે પણ આવી સમીક્ષાની ચિનગારી મૂકી હોત તો કદાચ સૌથી વધુ આક્રમણ ઉમેદવાર શેરખાન પઠાણ કરી શક્યા હોત. તેમણે જો આપવીતી સંભળાવવી શરૂ કરી હોત તો ભલભલા નેતાઓનું પાણી છૂટી જાત. ખેર, બાંધી મુઠ્ઠી લાખની સમજીને સૌએ નવેસરથી કોંગ્રેસમાં પ્રાણ પૂરવા પર અને ખાસ તો આગામી સમયમાં આવી રહેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જીતવા ઉપર ધ્યાન આપવાની વાત કરી હતી.